नमस्कार विद्यार्थी मित्रों, बीए सेमेस्टर 5 में आपने हिस्ट्री पेपर 7 सीसी 507 ने એમાં આપણે યુનિટ નંબર 2 અલ્લાઉદ્દીન ખલજીના વિવિધ સુધારાઓની ચર્ચા આપણે કરવાની છે. તો પેપર 7 માં દિલ્હી સલ્તનત કાળ નો જે સમયગાળો છે 1206 થી 1526 1526 દિલ્હી સલ્તનત કાળ તરીકે ઓળખવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન 5 રાજ્યવંશોનું શાસન રહ્યું છે. એમાં ગુલામ વંશ, ખલજી વંશ જેની આપણે વાત કરવાની છે, અલ્લાઉદ્દીન ખલજી વંશ, તગલક વંશ, સૈયદ વંશ, લોદી વંશ, આ 5 રાજ્યવંશોનું શાસન રહ્યું. ગુલામ વંશ, ખલજી વંશ, તગલક વંશ, સૈયદ વંશ અને લોદી વંશ. 1206 માં કુતબુદ્દીન ઐબક, કુતુબુદ્દીન ઐબકે દિલ્હી સલ્તનતની સ્થાપના કરી. એટલે ગુલામ વંશનો પહેલો શાસક કુતુબુદ્દીન ઐબક, એના પછી નૈબક, ઇલ્તુત્મિશ, રજિયા જે ભારતની પ્રથમ સ્ત્રી શાસન કરતા હતી, રજિયા સુલતાન ઇલ્તુત્મિશની પુત્રી હતી. એના પછી થોડાક સમય આરામ શાહ, નાસિરુદ્દીન મહુમદ, ગયાસુદ્દીન બલબન અને કૈકુબા. હવે આ કૈકુબાદના વધ પછી બાળ સુલતાનના વધ પછી આ ખલજી વંશની સ્થાપના થઈ. ખલજી વંશની સ્થાપના જલાલુદ્દીન ફિરોજે કરી. કૈકુબા પછી ગુલામ વંશનો અંત આવ્યો અને અફઘાનિસ્તાનના તુર્ક અફઘાન મુસલમાન જલાલુદ્દીન ખલજીએ, જલાલુદ્દીન ફિરોજ ખલજીએ ખલજી વંશની સ્થાપના કરી. આ બધા ગુલામ વંશના સમયમાં વહીવટમાં જલાલુદ્દીન અને આ બધા કામગીરી કરતા હતા. તો જલાલુદ્દીને ફિરોજીએ
खलजी वंश की स्थापना करी गुलाम वंश पछी बीजो वंश। हवे आपने बात करवानी छे अलाउद्दीन खलजी की। अलाउद्दीन खलजी तो अलाउद्दीन खलजी नो जन्म अलाउद्दीन खलजी नो जन्म 1266 में थयो। 1266 में अलाउद्दीन खलजी नो जन्म थयो। एना जे पिता हता शाहबुद्दीन अलाउद्दीन ना पिता शाहबुद्दीन नो अलाउद्दीन ना बालपण में नानो हतो ने अवसान थई गयो। એટલે મૃત્યુ થાય છે અને પછી અલાઉદ્દીન ને ઉછેરવાની જવાબદારી આ જલાલુદ્દીન ઉપર આવે છે। જલાલુદ્દીન એ અલાઉદ્દીન નો કાકો થાય છે। એટલે જલાલુદ્દીન અલાઉદ્દીન ના કાકા આ અલાઉદ્દીન નો ઉછેર કરે છે અને જલાલુદ્દીન ભત્રીજાને શિક્ષણ તો એટલું બધું ઉપાવી શકતા નથી પણ લશ્કરી તાલીમ આપે છે અને બહુ જલાલુદ્દીન છે ભત્રીજાનો બહુ પ્રેમથી અને આત્મીયતાથી લાગણીથી એનો ઉછેર કરે છે અને અલાઉદ્દીનને લશ્કરી તાલીમ આપી એક સૈનિક તરીકે તૈયાર કરે છે। અલાઉદ્દીન પણ બહુ અત્યંત જનુની અને મહત્વાકાંક્ષી છે। આ અલાઉદ્દીન છે એ મહત્વાકાંક્ષી છે, એની મહત્વાકાંક્ષાઓ બહુ છે, અત્યંત જનુની છે અને બુદ્ધિ ચાતુર્ય અને પ્રતિભાની દ્રષ્ટિએ પણ બહુ આકર્ષક વ્યક્તિત્વ ધરાવે છે। એટલે આ ભત્રીજાના બુદ્ધિ ચાતુર્યથી આકર્ષાઈને એનું મહત્વાકાંક્ષાથી આકર્ષાઈને આ જલાલુદ્દીન જ્યારે પોતાનો રાજ્યાભિષેક થાય છે 1290 માં ત્યારે અલાઉદ્દીનને અમીર એ તુજુક અમીરે તુજુકની ઉપાધિ આપવામાં આવે છે અને ત્યાર પછી અલ્હાબાદ નજીક અલાઉદ્દીનના બુદ્ધિ ચાતુર્યથી આકર્ષાય અને જલાલુદ્દીન તેના ભત્રીજાને પોતાનો રાજ્યાભિષેક 1290 માં થાય છે ત્યારે અમીરે તુજુકની ઉપાધિ આપવામાં આવે છે અને અલ્હાબાદ નજીક કાર પ્રાંતનો કાર પ્રદેશનો વહીવટ એને સોંપવામાં આવે છે। એના સુબા તરીકે એની નિમણૂક અલાઉદ્દીનની કરવામાં આવે છે અને એટલું જ નહીં પણ એની પ્રતિભાથી આકર્ષાઈ અને જલાલુદ્દીન પોતાની પુત્રીના લગ્ન પણ અલાઉદ્દીન સાથે કરે છે। હવે અલાઉદ્દીન પહેલેથી જ અત્યંત જનુની અને મહત્વાકાંક્ષી હતો એટલે એ 1292 ભીલસા ઉપર આક્રમણ કરે છે અલાઉદ્દીન અને જીત મેળવે છે, વિજય મેળવે છે
એટલે ભીલસાના વિજયથી ખુશ થઈને જલાલુદ્દીન છે એ અલાઉદ્દીનને અમીર ઈ મુમાલિક ની ઉપાધિ ધારણ કરે, ઉપાધિ આપે છે. અમીર ઈ મુમાલિક ની ઉપાધિ આજે અલાઉદ્દીન ને આપવામાં આવે છે જલાલુદ્દીન દ્વારા. એટલે ભીલસાના વિજયથી ખુશ થાય છે જલાલુદ્દીન અને અલાઉદ્દીનને અમીર ઈ મુમાલિકની ઉપાધિ આપવામાં આવે છે. અવધની જાગીર પણ એને આપવામાં આવે છે 1292માં. અને ત્યાર પછી પોતાની મહત્વાકાંક્ષા સંતોષવા અને ભીલસાના વિજય પછી એને બીજા ઘણા બધા વિજયો કરવાની પ્રેરણા મળે છે, અને જેથી અલાઉદ્દીન છે એ અલાઉદ્દીન 1295માં દેવગીરી દક્ષિણમાં દેવગીરી ઉપર આક્રમણ કરે છે. 1295માં અલાઉદ્દીન પાછું દક્ષિણમાં દેવગીરી ઉપર આક્રમણ કરશે 1295માં. અને ત્યાંથી પુષ્કળ પ્રમાણમાં સંપત્તિ ધન બધું મેળવે છે. પરંતુ અલાઉદ્દીનની મહત્વાકાંક્ષા ઘણી તીવ્ર બને છે, અને ત્યાર પછી દેવગીરીના આક્રમણ પછી ધન દોલત મેળવ્યા પછી અલાઉદ્દીન આ જલાલુદ્દીન પોતાના કાકા જલાલુદ્દીનની હત્યા કરાવી અને 1296માં દિલ્હીનો સુલતાન બને છે. મહત્વાકાંક્ષી અલાઉદ્દીન 1296માં પોતાના કાકા જલાલુદ્દીનની હત્યા કરાવી અથવા તો કરીને દિલ્હીનો સુલતાન બને છે, અને ઘણા બધા સુધારા કરે છે, ઘણા બધા વિજયો અલાઉદ્દીન કરે છે, અને પોતાના સુધારાઓને લીધે ઇતિહાસમાં રાજનીતિજ્ઞ અર્થશાસ્ત્રી પણ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે સુધારાઓ અલાઉદ્દીને કર્યા છે આર્થિક સુધારાઓ, એવા દિલ્હી સલ્તનત સમય દરમિયાન કોઈ બીજા સુલતાને કર્યા નથી, જેથી કરીને રાજનીતિજ્ઞ અર્થશાસ્ત્રી તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. તેના લશ્કરી સુધારા પણ એટલા જ મહત્વના હતા. એટલે આ પ્રસ્તાવિક ચર્ચા બાદ આપણે એના લશ્કરી સુધારા વિશે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ધન્યવાદ.